dia minum aja apa yang dorong sama bisa sama jadinya nah ikan sur stand serta bisa berbias kerisu ini dia minum apa yang ada di kelas mah joy batu kiri itu apri sarkar sarkar na prakar ani sarkar na star bisa apa video dua ratus tujuh di mimpi hati tuh aja apa ini wisrut maiti merisu wisrut ekamuni cerca kerisu આપણી સરકાર સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે જાણીશું હવે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નીચે એક ફકરો આપેલો છે જેમાં તમારા વિસ્તાર પ્રમાણે જે લાગુ પડતું હોય તે તેના ઉપર લીટી દોરી અને તે મુજબ આપેલી ખાલી જગ્યા સાચી વિગત લખો હું ખાલી જગ્યા ગામ શહેરમાં રહું છું તો હું મારા વિશે કહું તો હું ગામમાં જ છે ગામ એનો પ્રદેશ મારી અને હું શહેરમાં રહું છું મારા ગામ શહેરમાં ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા આવેલી છે તો મહાનગરપાલિકા જેના વડા સરપંચ પ્રમુખ મેયરનું નામ ખાલી જગ્યા છે તો મેયર આવશે મારે નીતા પટેલ તમે આ વિગતો ભરી તેના પરથી ખ્યાલ આવી ગયો હશે કે તમે શહેરમાં રહો છો કે ગામ કે તમે કઈ જગ્યાએ રહો છો શહેરમાં રહો છો કે ગામમાં જ્યાં એના ઉપર વિગત ભરી તેની ઉપરથી આપણને ખબર પડી જશે અને આપણે વિડીયોની અંદર જોયું હતું કઈ રીતની વિગત ભરેલી હતી તમે તમારા વિસ્તારના સ્થાનિક વહીવટી તંત્રથી માહિતગાર છો સ્થાનિક વહીવટી તંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે વિશેષ અભ્યાસ કરીશું જો સ્થાનિક સરકારની અંદર ભારતમાં ગ્રામ પંચાયતની શરૂઆત
રાજસ્થાનના નાગોર જિલ્લાના બગોદરા ખાતેથી 2 ઓક્ટોબર 1959થી થઈ ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી ગ્રામ પંચાયત રાજ્યનો અમલ શરૂ થયો. તો ક્યાંથી શરૂ થયો? તો 2 ઓક્ટોબર તો ક્યાંથી શરૂ થયો? તો રાજસ્થાનના નાગોર જિલ્લાના બગોદરા ખાતેથી. વિદ્યાર્થી મિત્રો જુઓ ચિત્ર નંબર 6.2. જો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો આપણો ઝંડો તિરંગો તિરંગાની નીચે 1, 2, 3, 4, 5 આમ 5 પ્રકારના સરકારી માળખા આપેલા છે. તેની અંદર સૌથી નીચે પહેલા સૌથી નીચે ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. સરકારો કેટલા પ્રકારની છે તે આપણે આગળ ભણી ગયા છીએ. ગ્રામીણ સરકાર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. તો ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયતની અંદર આપણે દરેક ગામની અંદર ગ્રામ પંચાયત આપણને જોવા મળતી હોય છે. તાલુકાની અંદર, તાલુકાની અંદર કોઈ પણ તાલુકો જે હોય, કારણ કે આપણે સીધા હોય આપણો તાલુકો અને જિલ્લો ગાંધીનગર છે, પણ તાલુકો અને જિલ્લો અલગ અલગ પડતા આપણને જોવા મળતા હોય છે. વિદ્યાર્થી મિત્રો જુઓ ચિત્ર નંબર 6.2 તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતના પાયા પર આપણી બધી જ સરકારો ટકેલી છે. ગ્રામ પંચાયતની ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવે છે. ત્યાર પછી સરકાર, રાજ્યની સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે, ગુજરાત રાજ્યનો વહીવટી ગુજરાત સરકાર સંભાળે છે. આપણા દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે. આમ આ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત જ છે. પંચરાજ્ય રાજ્યમાં સૌથી મહત્વનું એકમ ગ્રામ પંચાયત છે. જો વિદ્યાર્થી મિત્રો ગ્રામ પંચાયત એટલે બધા ગામડા ભેગા થઈ અને ગ્રામ પંચાયત મૂળ છે એ ગામના બધા ગામડા બધા ભેગા થઈ અને તાલુકો બને છે, તાલુકો બધા ભેગા થઈ અને જિલ્લા બને છે, જિલ્લા બધા ભેગા થઈ રાજ્ય બને છે, રાજ્ય બધા ભેગા થઈ દેશ બને છે. આ એ પ્રમાણે આખા દેશનું વહીવટી તંત્ર કેન્દ્ર સરકાર કરતી છે, હોય છે. રાજ્યનું વહીવટી તંત્ર રાજ્ય સરકાર કરતી હોય છે, જિલ્લાનું વહીવટી તંત્ર જિલ્લા પંચાયતમાંથી થતું હોય છે, તાલુકાનું વહીવટી તંત્ર તાલુકા પંચાયતમાંથી, જ્યારે ગામડાઓનું વહીવટી તંત્ર ગ્રામ પંચાયતમાંથી થતું જોવા મળે છે અને થાય છે. તો બધા સૌથી મૂળ પ્રજાની જરૂરિયાત દરેક અલગ અલગ એટલા માટે વેચવામાં આવે છે કે દરેક જગ્યાનો નાનામાં નાના એરિયામાં પણ ગ્રામ પંચાયત એટલા માટે બનાવવાનું છે કે નાનામાં નાના વિસ્તારમાં પણ તેને પોતાના દરેક સુવિધાઓ મળી રહે અને દેશને દેશમાં પ્રગતિ થતી રહે એના માટે ગ્રામ પંચાયતમાં જે રજૂઆતો થઈ શકે એના માટે તેને ગ્રામ પંચાયતમાંથી એક એવા સરપંચની નિમણૂક કરવામાં આવે છે. તો આગળનો મુદ્દો છે ગ્રામીણ પ્રશાસન, ગ્રામ પંચાયતની રચના. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌથી પાયાનો એકમ ગ્રામ પંચાયત છે. 500 થી 25 હજાર સુધીની વસ્તી ધરાવતા ગામના ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના વધારે વધુમાં વધુ 16 જેટલા સભ્યો હોય છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોતા આવીએ છીએ કે ગ્રામ પંચાયતની સરપંચ સરપંચ હોય અને એના નીચે પણ સભ્યો એટલે કે સભ્યો અલગ અલગ ગામમાં જેટલી સંખ્યા હોય એ પ્રમાણે તેની નિમણૂક કરેલી હોય છે. ઘણી વખત આપણે સાંભળેલું હોય છે કે આ આપણા વિભાગના સભ્ય છે એ પ્રમાણે એની નિમણૂક થયેલી હોય છે. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે. વડના સભ્યને જે તે વડમાં મતદારો ચૂંટે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ સરકાર રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. વહીવટ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવ કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે. સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. તે વહીવટી કાર્ય સંભાળે છે, કરવેરાની વસૂલાત કરે છે, ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને
અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે. ગ્રામ પંચાયતના કાર્યાલયના કામ ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, જો તો ગ્રામ એટલે કે ગામની અંદર સરપંચ પ્લસ સભ્યો એ બધા ભેગા થઈ અને ગામના વિકાસ માટે તેના જે ખરા એ સરકાર તરફ મૂકે છે. એ જિલ્લો જે હોય એ જિલ્લાના જે તાલુકામાં જે હોય તાલુકાની અંદર પોતાનો પ્રસ્તાવ મૂકી કે અમારા ગામની અંદર વીજળીની જરૂર, ગામની અંદર સ્ટેટ લાઇનની જરૂર છે, રોડની જરૂર છે, સારી એવી પાણીની પાઇપોની જરૂર છે, ગટર વ્યવસ્થાની જરૂર છે, અમારા ગામની અંદર સફાઈ કર્મચારીઓની જરૂર છે, શુદ્ધ પાણીની જરૂર છે. આ બધી વસ્તુઓની રજૂઆત તે લોકો ગામના સભ્યો અને સરપંચ આ બંને બધા ભેગા થઈ અને પોતાની ગામના વિકાસ માટેના જે કામો હોય તેના વિશે ચર્ચા આગળ પ્રસ્તાવ મૂકતા હોય છે. અને એના માટે તલાટી દરેક વ્યક્તિની દરેક ગામની અંદર એક તલાટી હોય છે. તલાટી વિશે પણ તમે જાણતા હશો. તલાટીનું શું કામ? તો તલાટી એટલું કામ હોય છે કે પોતાના દરેક ગામની અંદર જે કરે એટલે કે વેરો, એટલે કે પાણીનો વેરો હોય, પછી જે પાણીનો વેરો, ઘરનો વેરો, જમીન એ વેરાની વસુલાત કરવી, પછી કોઈને એવું કંઈ નામનો આવકનો દાખલો જોઈતો હોય, જન્મ એનો દાખલો જોઈતો હોય, જન્મનો દાખલો જોઈતો હોય, આ બધું એ સમયમાં ગ્રામ જે તેનો જે હોય આપણે તેને શું કહીએ છીએ તલાટી. તો આપણા ગામનું તલાટી કે તલાટી હોય એની નિમણૂક સરકાર તરફથી કરવામાં આવી રહી છે અને એ વ્યક્તિ પોતે આ એના કામ શું કહે છે ગ્રામ પંચાયત અહેવાલ બનાવે એટલે કયા ગામમાં શું શું. ધારો કે આપણે કોઈ જન્મ ધારો કે ગામની અંદર કોઈ એવો સ્વચ્છતા અભિયાનનો કોઈ એવો વિષયનો કોઈ બનાવ્યો હોય કે આપણે કાર્યક્રમ કરીએ તો તેના વિશે આપણે અહેવાલ બનાવો, પત્રક બનાવો કે કઈ જગ્યાએ કયા એરિયામાં શું શું વસ્તુની જરૂર છે તેના વિશે એક પત્રક બનાવો. પછી અંદાજપત્ર એટલે કે એનો અંદાજ ખર્ચો આટલો આટલો થયો તેવા પત્રો બનાવો, હિસાબો રાખવા કે કયા કયા શું થયું, કઈ જગ્યાએ આટલું કામ થયું તો કેટલું શું થયું તેના વિશેની બધી જે માહિતી હોય એ તાલુકા પંચાયતમાં ઉપર પહોંચાડવાની હોય છે. ગ્રામ પંચાયતની આવકના સાધનો પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, દુકાન વેરો. આ જો વિદ્યાર્થી મિત્રો જે જગ્યાએ જે હોય એના વેરા આપણે ભરતા હોઈએ છીએ એના તો શું કહે છે ગ્રામ પંચાયતની આવક, એટલે કે ગ્રામ પંચાયત ગામની પંચાયતની અંદર કઈ રીતે આવક થતી હોય છે અને કઈ કયા માધ્યમ દ્વારા થતી હોય છે તો તેના વિશે પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, દુકાન વેરો. બે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન. અનુદાન એટલે કે જે સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કંઈક એવી ઘોષણા કરેલી હોય તેના તો એ ઘોષણા ઉપરથી આપણને જે આપણા ધારો કે આપણે ગામની અંદર રોડ બનાવ્યા છે તો સરકાર આપણે એનો મુદ્દા આપણે તાલુકા પંચાયતમાં મૂકીએ, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, જિલ્લા પંચાયત સરકાર, સરકાર રાજ્ય સરકાર જોડે એ વાત જતી હોય કે સરકાર જે આપણને પૈસા ફાળવે છે કે આટલા પૈસા ફાળવ્યા આ ગામની અંદર રોડ બનાવવા માટે તો એ પ્રમાણે એ વસ્તુનો નક્કી કરેલું હોય અને એ પ્રમાણે એનો જે આવતું હોય અનુદાન, અનુદાન એટલે જે પૈસાનું બજેટ ફાળવેલું હોય તે કાર્ય તે ગ્રામ પંચાયતના કાર્યો કયા કયા હોય છે તો ઘર નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામના રોડ રસ્તા બનાવવા, ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ, જાહેર મિલકતોની જાળવણી, ગામમાં આરોગ્ય વિષયક જાળવણી, ગામમાં દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા, ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણની સુવિધાઓ, જાગૃતિ અને ફેલાવો, ગ્રામના વિકાસનું આયોજન, ગામના ખેતરોના પાકની કાપણી સંભાળ અને ગોચરની જાળવણી, જમીન દફતરની જાળવણી, જન્મ મરણ રજીસ્ટર નિભાવવું. કે શું કે એનું કાર્ય કયા, ગ્રામ પંચાયતના કાર્ય કયા કયા છે? તો આપણે દરેક વ્યક્તિના ઘરનો નંબર આપવો, કંઈ ઘર વપરાશની અંદર પાણીની જે વ્યવસ્થા હોય ત્યાં તેના વિશે તે કરવું, ગામમાં સરસ મજાના રોડ બનાવવા, પછી સફાઈ કામમાં જે થતું હોય એ બંધ કરવું, જાહેર મિલકત હોય જેમ જાહેર મિલકતોના વેરા વસૂલ કરવા, આરોગ્ય વિશે દરેક ગામની અંદર આરોગ્ય કેન્દ્ર હોય છે આપણે જેની અંદર રસી અપાતી હોય છે બાળકોની અંદર અને એમના એ પછી પ્રાથમિક શાળાઓ હોવી જોઈએ તો એ પ્રાથમિક શાળાઓની સૌ જરૂર હોય પ્રાથમિક શાળાની એ બધી જરૂરિયાતો પૂરી કરવા માટેની જાગૃતિ લાવવા માટે શિક્ષણમાં જે જરૂરી સાધન હોય તે બધી પૂરી લાવવાની અને જન્મ મરણ
આજે પણ જપાન કયા બાળકનો જન્મ થયો અને કયા વ્યક્તિનું મૃત્યુ થયું તેનું રજિસ્ટર બતાવો. આ બધા કાર્યો ગ્રામ પંચાયતના હોય છે. ગ્રામ સભા, સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામ સભા એટલે ગામના લોકોને ભેગા કરવા. ગ્રામ સભા એ ગામના ધારાસભ્ય ધારાસભા જેવી છે. ગામના રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો ગ્રામ સભાના સભ્ય ગણાય છે. તેને ગ્રામ સભામાં હાજર રહેવાનો, મત આપવાનો કે કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર છે. ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે. ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે. અગાઉથી જાણ કરીને ગ્રામ સભાની બેઠક બોલાવવામાં આવે છે, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે. તેમજ ગામના ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામ સભા એ ગ્રામ સભા એટલે જો તેની એક સરસ મજાનું ચિત્ર આપેલું છે કે થોડા વ્યક્તિઓ બેઠા છે એની નીચે, એટલે કે ગામના દરેક વ્યક્તિને ગ્રામ સભાની અંદર આવવાનો અધિકાર છે. પુખ્ત વયની ઉંમરમાં કે જે મત માટે પુખ્ત વય કે 18 વર્ષની જે ઉંમરના 18 વર્ષની વયવાળા જે વ્યક્તિ હોય એ દરેક વ્યક્તિ આ ગ્રામ સભાના વ્યક્તિ બની શકે છે અને પોતાની રજૂઆત કરી શકે છે. અને ગ્રામ સભાનું વર્ષમાં ઓછામાં ઓછું 2 વર્ષમાં 2 વખત કરવું પડે, એટલે કે 1 વર્ષની અંદર 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું પડે છે. અને એને એના માટે બીજા ગામમાંથી સરકારી અધિકારીઓ આવે છે અને આ બધી ગામમાં કઈ રીતનું શું કરવું જોઈએ તેની પણ ચર્ચા થતી હોય છે. આમ ગ્રામ સભાની પણ જરૂર હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ સ્થાનિક સરકાર છે તેના વિશે આપણે વધુ અભ્યાસ આગળના કરીશું.